जिला ना मुख्य मथक पालनपुर में वडाप्रधान नरेन्द्र मोदी ना सुशासन ना 9 वर्ष पूर्ण थता भाजपनी प्रेस कॉन्फ्रेंस योजाई। पालनपुर हाईवे पर आवेली खानगी होटल में केन्द्र में वडाप्रधान नरेन्द्र मोदी ना सुशासन ना 9 वर्ष पूर्ण थता जिला सांसद पर्वत भाई पटेल ना अध्यक्षस्थाने प्रेस कॉन्फ्रेंस योजाई, जेमा सांसद पटेल अने राज्यसभा ना सांसद दिनेश अनावाड़िया ए जणाव्युं कि बनासकांठा जिला में 99 अमृत सरोवर नुं निर्माण हाथ धरायुं छे અને રૂપિયા 28-30 લાખના ખર્ચે એક એક તળાવનું બ્યુટિફિકેશન કરાશે। તળાવોને બાગ બગીચા, બાકડા, બાળ ક્રીડાંગણ અને ચાલવા પથની સુવિધા સજ્જ કરાશે। બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તળાવોને જોવાલાયક સ્થળ બનાવવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૃત સરોવર બનાવવાની જાહેરાત કરાઈ છે તો જિલ્લામાં સરકાર અને લોક ભાગીદારીથી 99 જેટલા તળાવોને અમૃત સરોવર તરીકે વિકસાવવામાં આવશે। સાથે સાથે 80 કરોડ લોકોને પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ મળી રહ્યું છે અને 11 કરોડ 88 લાખ લોકોને નલ સે જલ યોજનાનો લાભ મળ્યો છે અને 3 કરોડથી વધુ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ગ્રામીણ અને શહેરોમાં પોતાના ઘર મળ્યા છે। 11 કરોડથી વધુ પીએમ કિસાન લાભાર્થીઓને લાભ મળ્યો અને 14,500 શાળાઓને પીએમ યોજના હેઠળ અપગ્રેડ અને વિકસાવવામાં આવશે। આમ મોદીજીના 9 વર્ષ પૂર્ણ થતા વિકાસને સાધવા માટે સમર્પિત કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ નાગરિકો માટે સમાનતા અને તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતામાં અખંડ રહી છે। પ્રધાનમંત્રી મોદીએ વિકાસની રાજનીતિ વિકાસવાદને મુખ્ય પ્રમાણમાં લાવીને તેને કેન્દ્રબિંદુ બનાવી દીધું છે। વર્ષ 2014માં કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદીજીએ દરેક નીતિ, ઘડતર અને કાર્યવાહીમાં ભારતને ફર્સ્ટ રાખવાના પોતાના સંકલ્પ પર અડગ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પડકારજનક લક્ષ્ય નક્કી કરી અને નિર્ધારિત સમય મર્યાદા પહેલા તેને પ્રાપ્ત કરવામાં માને છે। કોરોના કાળ સમયે કોવિડ-19 સામે વિક્રમી સમયમાં સમગ્ર ભારતમાં પાત્ર વસ્તીને રસી આપવામાં આવી છે, જેમાં છેલ્લા 9 વર્ષમાં જામ ત્રિપુટી જનધન આધાર અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જનસેવાની તમામ ડિલિવરી અને સરકારી યોજનાઓના અમલીકરણમાં અમૂલ્ય પરિવર્તન લાવ્યું છે। આમ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ અંતિમ નરેન્દ્રભાઈ મોદીની ભાજપની સરકાર સેવા, સુરક્ષા અને ગરીબોના કલ્યાણને વરેલી સરકાર જ્યારે 9 વર્ષ પૂરા કરે છે ત્યારે 9 વર્ષથી જે કઈ કામો કર્યા છે સમગ્ર દેશમાં આ કામોની વાત કરવા માટે 30 મે થી 30 જૂન સુધીનો એક જનસંપર્ક અભિયાન કાર્યક્રમ રાખ્યો, જેમાં જુદા જુદા માધ્યમથી લાભાર્થીઓને મળવા વાળી વાત, પ્રભુ નાગરિકોને મળવા વાળી વાત, સાથે સાથે વિકાસ કેન્દ્રના માધ્યમથી સરકારે જે કઈ કામો કર્યા છે એ વિકાસ કેન્દ્રનું કઈ ખાતમુહૂર્ત, કઈ લોકાર્પણ, કઈ નિરીક્ષણ, આ બધા જ કામોનો પ્રોગ્રામ રાખવાનો અને તમામ લોકસભા વિસ્તારમાં એક જાહેર સભા આખા સંસદીય વિસ્તારની પૂરી થાય એના ભાગરૂપે થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લાની સંસદીય વિસ્તારની જાહેર સભા 10 તારીખે રાજ્યના આરોગ્યકારીના મુખ્યમંત્રી આદરણીય રોમેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલના અધ્યક્ષને રાખી એના અનુસંધાને જે પત્રકાર પરિષદ આજે સારપુર ખાતે રાખી છે એ પણ લોકો સુધી આ વાત પહોંચે, સાથે સાથે મોદી સાહેબ જે 9 વર્ષ સુધી સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ માટેનો જે કઈ કામો કર્યા તેમાં 80 કરોડ પ્રજાજનોને છેલ્લા 3 વર્ષથી મફત અનાજ આપવા વાળી વાત હોય, જનધન યોજનાના ખાતાની વાત હોય, કિસાન સન્માન નિધિની વાત હોય કે જેમાં 11 કરોડ કરતા વધારે ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા 90,000ના 3 હપ્તા આપવા વાળી વાત, ઉજ્જવલા યોજના મારફત જે ગેસ કનેક્શન કે 9 કરોડ થી 6 લાખ કરતા પણ વધારે પરિવારોને મિત્રો રાજમાં આગળ 3 કરોડ કરતા વધારે પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના મારફત લાભ આપવામાં આવ્યો છે, ઘણા બધા કામો છે, શિક્ષણ, આયુષ્યમાન ભારત 220 કરોડ પ્રજાજનોને કોવિડના જે ડોઝ આપવા વાળી વાત અને સાથે સાથે 100 કરતા વધારે વિશ્વના દેશોને પણ આ રસી આપે આપી આ વિશ્વ જીવન સેવા કાપીને સમગ્ર વિશ્વ
ભારત જયારે વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરજી જડાજી, ગૃહમંત્રી આદરજી વિજય શાહ, રાજ્યના મુખ્યમંત્રી આદરજી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હાથ મજબૂત કરવા માટે મિત્રો આપણે બધા ભેગા મળીને કામે લાગીએ એ કાર્યકરોને પણ વિનંતી. આપ સર્વેની વાત અમારી વાત લોકો સુધી પહોંચાડવા તમારો બહુ